ગુજરાતના પૂર્વ મહેસૂલ મંત્રી શ્રી પ્રેમજીભાઈ ભવાનજીભાઈ ઠક્કરની 46મી પુણ્યતિથિ પ્રસંગે દિવંગત લોકનેતાને શ્રદ્ધાંજલિ આપવા માટેનો કાર્યક્રમ યોજવામાં આવેલ। કાર્યક્રમના પ્રારંભમાં શ્રી પ્રેમજી ભવાનજી મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી શંકરભાઈ સચદેવ સૌનું સ્વાગત કર્યું હતું। ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઈ ચોથાણીએ કાર્યક્રમના અતિથિ વિશેષ કચ્છના મૃદન્ય સાહિત્યકાર શ્રી જયંતિ જોશી શબાબનું, જ્યારે શ્રીમતી પુષ્પાબેન સચદેવ કાર્યક્રમના પ્રમુખ શ્રી પૂર્વ ધારાસભ્ય શ્રી મહેશભાઈ ઠક્કરનું પુષ્પગુચ્છથી સન્માન કર્યું હતું। બીઈ કોમ્પ્યુટર એન્જિનિયરિંગના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા કુમારી સંસ્કૃતિ કેશવજી મોરસાણિયા રહેવાસી મુંદ્રાને ટ્રસ્ટ તરફથી, જ્યારે એમબીએના બીજા વર્ષમાં અભ્યાસ કરતા શ્રી બાલકૃષ્ણ જયેશભાઈ ચોથાણી ભુજ તથા બીઈ કોમ્પ્યુટર એન્જિનિયરિંગના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા શ્રી કિશન ધીરેનભાઈ પરમાર ભુજને ખાસ કેસ તરીકે શ્રી શંકરભાઈ સચદેવ પરિવાર તરફથી શ્રી મહેશભાઈના વરદ હસ્તે સ્કોલરશીપ એનાયત કરવામાં આવી હતી। હાટકેશ અંબિકા મહિલા મંડળ તથા સંસ્કૃત પાઠશાળા તેમજ સત્યમ સંસ્થા આયોજિત જુદી જુદી 6 સ્પર્ધાઓના 4-4 વિજેતાઓને શ્રી પુષ્પદાનભાઈ ગઢવી, ડૉક્ટર કાંતિભાઈ ગોર, શ્રી મોહનભાઈ શાહ, શ્રી શિવદાસભાઈ પટેલ, શ્રી અમીર અલી લોઢિયા તથા એમ એસ જથમના વરદ હસ્તે ઇનામો આપવામાં આવ્યા હતા। સ્પર્ધાઓનું આયોજન શ્રી દર્શક અંતાણી તથા શ્રી વિભાકરભાઈ અંતાણી તરફથી સંભાળવામાં આવ્યું હતું। ઉપરાંત શ્રી જગદીશભાઈ મહેતા, ડૉક્ટર મહેન્દ્ર ઠક્કર, બળવંતસિંહ વાઘેલા, મજીદભાઈ કુરેશી, અનવરભાઈ નોડે, શંભુભાઈ જોશી, દિલીપભાઈ આચાર્ય, એ કે શેખ, વિજયભાઈ સચદેવ, પ્રતાપભાઈ રૂપારેલ તથા શ્રીમતી કમળાબેન ઠક્કર વગેરે પ્રેમજીભાઈની પ્રતિમા તથા તૈલચિત્રને ફૂલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી। આભારવિધિ તથા સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉર્મિશ સચદેવે કર્યું હતું। શ્રી રમેશભાઈ ભાનુશાલી, શ્રી હસમુખભાઈ ઠક્કર તથા શ્રી હિરેનભાઈ સચદેવે કાર્યક્રમની વ્યવસ્થા સંભાળી હતી। કચ્છના લોકનેતા અને ગુજરાતના પૂર્વ મહેસૂલ મંત્રી શ્રી પ્રેમજીભાઈ ઠક્કરની 46મી પુણ્યતિથિ પ્રસંગે એમની કચ્છ જિલ્લાની અને ગુજરાત રાજ્યની અનન્ય સેવાઓને શ્રદ્ધાંજલિ આપવા માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। કાર્યક્રમના અતિથિ વિશેષ માનનીય શ્રી મહેશભાઈ ઠક્કર, પૂર્વ ધારાસભ્ય અબડાસા, એમણે પ્રેમજીભાઈ સાથેના પોતાના અનુભવો અંગે વિસ્તૃત માહિતી આપી અને મને કહ્યું કે મહામાનવ પ્રેમજીભાઈ કચ્છની પ્રજાને હંમેશા યાદ રહેશે। કાર્યક્રમના પ્રમુખ આદરણીય શ્રી જયંતિભાઈ જોશી, એમણે પણ સાચા નેતામાં કયા કયા ગુણો હોવા જોઈએ એનું વર્ણન કર્યું અને જણાવ્યું કે સાચા નેતામાં હોવા જોઈએ એ બધા જ ગુણો શ્રી પ્રેમજીભાઈમાં હતા। દર વર્ષે સ્કોલર પ્લસ આર્થિક રીતે જેમને જરૂરિયાત હોય એવા વિદ્યાર્થીઓને ટ્રસ્ટ તરફથી એક સ્કોલરશીપ આપવામાં આવે છે। એ આ વખતે બીઈ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ત્રીજું વર્ષ, એમાં અભ્યાસ કરતા બેન સંસ્કૃતિ કેશવજી મોરસાણિયા મુંદ્રા, એમને ટ્રસ્ટ તરફથી રૂપિયા 15,000ની સ્કોલરશીપ આપવામાં આવી। બીજી જે અરજીઓ આવી એ આ વખતે ટ્રસ્ટ તરફથી જે સ્કોલરશીપ આપવાની હતી એના ક્રાઇટેરિયામાં નહોતી આવતી અને એને ખાસ કેસ તરીકે વિચારણામાં લેવામાં આવી અને એનું કારણ એ કે ભુજના યુવાન બાલકૃષ્ણ જયેશભાઈ ચોથાણી, એમણે એમબીએની પરીક્ષા ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા લેવાય એમાં 100માંથી 100 માર્ક્સ મેળવી અને ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવ્યું અને સીએના બીજા વર્ષની પરીક્ષા પાસ કરી છે નંબર 2 અને એમના દાદા જયરામભાઈ એમની કેબિન ભુજના ધીંગેશ્વર મહાદેવના મંદિરની સામે આવેલી છે। એ અભ્યાસ સિવાયના સમયમાં એ કેબિન ઉપર બેસી અને પોતાના પરિવારના આર્થિક ઉપાર્જન માટે પણ એ ભાઈ ઉપયોગી થાય છે એટલે ખાસ કેસ તરીકે એમને મારા પરિવાર તરફથી 15,000ની સ્કોલરશીપ આપવામાં આવી। ત્રીજા ભાઈ કિશન ધીરેનભાઈ પરમાર,
એ પણ ટ્રસ્ટના ક્રાઇટેરિયામાં નહોતા આવતા. કિશનભાઈના માતુશ્રી બે દિવસ પહેલાં અહીં જ મારી ઓફિસે આવ્યા અને મને વાત કરી કે આ રીતે મારો દીકરો આમાં અભ્યાસ કરે છે, ગઈ વખતે તમે ખાસ કસ તરીકે સ્કોલરશીપ આપી હતી તો આ વખતે પણ આપો. એટલે પહેલાં તમે મને સમજાવ્યું કે બેન આ વખતની બધી પ્રોસીજર પૂરી થઈ ગઈ છે, ટ્રસ્ટની સ્કોલરશીપ અને ખાસ સ્કોલરશીપ બંને મંજૂર થઈ ગઈ છે, પત્રો પણ લખાઈ ગયા છે. તો એમની હિસ્ટ્રી એવી કે કિશનભાઈના માતુશ્રી એ પ્રમુખ સ્વામીનગરમાં સિલાઈ કામ કરી પરિવારનું આર્થિક જવાબદારીઓ નિભાવે છે. કોરોના દરમિયાન કિશનભાઈના પિતાશ્રીનું મૃત્યુ થયું એ વાત બેને કરી, એટલે મેં તરત જ કહ્યું ભાઈ આ તમને ફોર્મ આપું છું, તમે અરજી કરી આપો અને તમારા દીકરાને મોકલાવજો, એમને સ્કોલરશીપ વિશેષ ખાસ તરીકે આપશો. એટલે એમને પણ આપણે સ્કોલરશીપ આપી. આમાં સમજવાનું એ છે કે સ્કોલરશીપ લેનારને આનંદ થાય એ સ્વાભાવિક છે. અમારા ટ્રસ્ટનો એક ક્રાઇટેરિયા છે કે એક તો શિક્ષણની દ્રષ્ટિએ યોગ્યતા હોય અને એના કરતાં વિશેષ આર્થિક રીતે જેમને સપોર્ટની જરૂર હોય એવા વિદ્યાર્થી મળે તો સારું, એ હંમેશા અમારો એપ્રોચ રહ્યો છે. ત્યાર પછી હાટકેસ અંબિકા મહિલા મંડળ અને સંસ્કૃત પાઠશાળા એમના તરફથી જુદી જુદી ચાર સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. એ દરેક સ્પર્ધાના ચાર ચાર વિજેતાઓને અને સત્યમ સંસ્થા એના તરફથી બે સ્પર્ધા યોજવામાં આવી હતી. એ દરેકના ચાર વિજેતાઓ એમ 24 વિજેતાઓને જુદા જુદા મહાનુભાવો આગેવાનોને હાથે જુદા જુદા ઇનામો પણ આપવામાં આવ્યા. આખા કાર્યક્રમનું સંચાલન ઉર્મિશભાઈ સચદેએ કર્યું.